નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં જશો કે આજે અમારે હળદરનું શાક બનાવ્યું છે. ચાલો હું બતાવું કે શું શું લાવ્યું છે. હું બતાવ્યું, ચાલો. આજે હળદરનું શાક બનાવવાનું છે એટલે શું શું નખાય એટલે હું બધા બતાવી લઉં તમને. જો આ વટેણા, ટોમેટા અને ફુલાવર, હળદર અને સૂકી ડુંગળી અને મેથી અને એવું બધું નાખીને બનાવવાના છે. જો આટલું વસ્તુ હે, હળદર ને બધું નાખીને બનાવવાનું છે. આ વટાણા ફુલાવા અંદર પછી બધું હશે એટલે જેમ બનાવશે એમ હું તમને વિડીયો મૂકીશ. અને ઉપરથી છોડતું ફૂલ ખાલી અને બધું શાકભાજી વાળવાની છે. તો ઘણું બધું પડશે, દાળ વાગશે, ખાવા બનાવવા બધું અલગ અલગ બનાવવાનું છે. ફૂલાર વાટવાનું, વટાણા ફૂલવાના બધું બાકી છે. જો સીડી કરવાનું ખબર ને બતાવું. જો આને આને આમ કતરવાનું છે. જો અને એમ કતરવાનું. મિત્રો, અમારા બધું તૈયાર થઈ જશે. ફુલાવા, ડુંગળી અને વટાણા, ટોમેટા અને મસાલો ખોડેલ પડ્યો છે. ને જો હળદર પણ ચણી ચણી કતરી છે, હજી બાકી કતરવાની થોડીક. આટલું બધું નાખવાનું છે. હજી તમને આગળ બતાવીએ શું શું નાખવાનું છે બનાવી. મિત્રો, જીરેડિયો અને તેલ છે, મિક્સ કરીને બધું અંદર નાખી દેવાનું થોડું થોડું. આટલું તેલ ને ચીઝો છે મિક્સમાં. જો રહી નાખી છે અંદર, હજી પણ ઉકલ્યું નહીં તેલ ચી. જો હવે હળદર નાખી દઈએ ઘીમાં. પહેલી ઘીમાં હળદર નાખી દેવાની. જેને હલાઈ નાખવાનું થોડીક, હલાતા રહેવાનું ને કે તાજી જશે, કડાઈમાં ચીપકી જશે. આજે હળદરમાં પાણી હોય ને બધું બળી જાય. દસ થી પંદર મિનિટ હલાતું રહેવાનું. જો ડુંગળી નાખી દીધી છે, જો ડુંગળી નાખી દીધી છે, હવે એને પણ આથી સડવા જવાની. તેલ ઓછું નહીં પડે ઘી. વટાણા નાખવાના હતા, વટાણા સડસ નહીં. જો ડુંગળી હતી સડવા જવાની, પછી વટાણા નાખવાના. જો હળદરનું શાક બનાવ્યું છે, હજી તો વટાણા બધું નાખ્યા વગર બાકી પડ્યું છે. જો સડાયેલું છે, વટાણા નાખી દીધા છે. વટાણા પણ ચડવા જવાના હતા પહેલાં તો.
એને પણ આ રીતે મિક્સ કરતો રહેવાનો. ફુલાવ નાખી દીધું એ. તો મિત્રો અંદર હળદર, વટાણા, હુકી ડુંગળી અને ફુલાવર, ટોમેટા, ધણા બધું નાખી દીધું એ. બની ગયું છે, જોવા હવે શું બન્યું છે. હળદર બે થોડી નહીં પડી, મરચું નાખી દીધું છે. જો મરચું નાખી દીધું, હવે દહીં નાખવાનું બાકી છે. જો હવે સડી ગયું અસલ, હવે પછી દહીં નાખવાનું છે અંદર. નાખી દે, ઉલું થઈ જાય. જો આ દહીં નાખવાનું છે, દહીં નાખી દીધું અંદર. દહીં નાખીને હલાવી નાખવાનું. જો હવે સડી ગયું છે, પતા કોઈ રીતે તું એમ કરાવે છે ને. અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળશું બીજા બ્લોગમાં, એટલે હવે બાય બાય.